રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં નવ દિવસ બાદ હડતાળ સમેટાતા યાર્ડ ફરી ધમધમતું થયું છે યાર્ડમાં છેલ્લા નવ દિવસથી પડતર રહેલી મગફળી સહિતની જણસીને હરાજી કરવામાં આવી હતી યાર્ડના સત્તાધીશોએ કડક કાર્યવાહી કરતા યાર્ડની હડતાળ સમેટાઇ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો તો બીજી બાજુ એજન્ટોએ મુખ્ય પ્રધાને આશ્વાસન આપતા હડતાળ સમેટી હોવાનો દાવો કર્યો હતો તો બીજી બાજુ કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ અતુલ કામાણી અને ઉપપ્રમુખ કિશોર દોંગાએ રાજીનામું ધરી દીધું છે જે રીતે માર્કેટિંગ યાર્ડ ખાતે મચ્છરોના ત્રાસના કારણે વેપારીઓ મજૂરો અને દલાલો કહી શકાય કે રોડ ઉપર હતા અને ત્યારબાદ કહી શકાય કે પોલીસ સાથે ઘર્ષણનો બનાવ છે તે બનવામાં આવ્યો હતો અને ખાસ કરીને સતત નવ દિવસથી માર્કેટિંગ યાર્ડ છે તે બંધ હતું ત્યારે સત્તાધીશોએ કહી શકાય કે લાલ આખી હતી અને ખાસ કરીને દલાલ મંડળનું છે વિસ્તરણ કરવામાં આવશે આ પ્રકારની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી અને તેમનું ખાસ જે ઓફિસ છે તેને પણ સીલ મારી દેવામાં આવી હતી ત્યારે ખાસ કરીને હાલ અત્યારે કહી શકાય કે આજ રોજથી તમામ જે વેપારીઓ છે ગઈકાલે કહી શકાય કે તેના પ્રતિનિધિ દ્વારા મુખ્યમંત્રી સાથે પણ વાતચીત થઈ હતી અને કહી શકાય કે જે કેસો છે તે હળવા કરવામાં આવશે તેની જે માંગ છે તે સ્વીકારવામાં આવી છે આશ્વાસન આપવામાં આવ્યું છે આને લઈને કહી શકાય કે માર્કેટિંગ યાદ છે આજ રોજ શરૂ કરવામાં આવશે પરંતુ આજ રોજ વહેલી સવારે જ કહી શકાય કે જે પ્રમુખ અને ઉપપ્રમુખ છે બંને રાજીનામા આપ્યા છે અને ખાસ કરીને કહી શકાય કે અતુલભાઈ કમાણી પણ આપણી સાથે છે આપણે તેમની સાથે પણ વાત કરીશું ખાસ કરીને જે રીતે હાલ અત્યારે રાજીનામું આપ્યું છે અને કારણે તમામ જે દલાલો છે વેપારીઓ છે તેમાં ક્યાંક ને ક્યાંક નારાજગી છે તે પણ દેખાઈ રહી છે શું કહેશો અતુલભાઈ માર્કેટિંગ યાદ તો શરૂ થઈ ગયું છે પરંતુ આજ રોજ જે રીતે રાજીનામું આપ્યા છે હવે ખાસ કરીને શું મુખ્ય કારણ છે કે આપણે રાજીનામું આપવું પડ્યું છે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા દલાલ મંડળનું વિસ્તરણ કરવાની જે વાત કરવામાં આવી ત્યારબાદ અમારી દલાલ મંડળની જે કામગીરી હતી એ દરેક કામગીરી સત્તાધીશો દ્વારા સંભાળી લેવામાં આવતી હોય તો માર્કેટિંગ યાર્ડમાં દલાલ મંડળનું અસ્તિત્વ જ ન રહેતું હોય તો પ્રમુખ ઉપપ્રમુખની જે ભૂમિકા છે એ પણ ઓટોમેટિક નાબૂદ થઈ જતી હોય છે એટલે એટલા માટે થઈ અને મેં અને કિશોરભાઈ ડોંગાએ પ્રમુખ ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપેલ છે હવે પછીના તમામ પ્રશ્નો માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા સાંભળવામાં આવશે બીજા નંબરની વાત કરીએ તો જે રાજીનામાની વાત થતાં માર્કેટિંગ યાર્ડના તમામ વેપારીઓ અને કમિશન એજન્ટો દ્વારા એનો વિરોધ કરવામાં આવ્યો છે કે અત્યાર સુધી જે દલાલ મંડળનું કામગીરી જે સારા સારી રીતે થતી હતી એ હવે નહીં થઈ શકે એવો પણ એક વાત વહેતી થઈ છે પરંતુ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા જે સંભાળી લેવાની વાત છે તો અમે એને અમે સ્વેચ્છાએ અમે આપી દઈએ છીએ અને એ લોકો હવેથી કામગીરી સંભાળશે નોટિસને પણ સેલ મારી દીધી છે અને વિસ્તરણ કરવામાં આવશે આ પ્રકારની પણ વાત કરી હતી પરંતુ આપણે સ્વૈચ્છિક હવે રાજીનામું આપ્યું છે તો હવે ખાસ કરીને એ લોકોની જે કામગીરી છે તેમાં વધારો થઈ જશે હા સો ટકા અત્યાર સુધીની જે એક કામગીરી દલાલ મંડળની અમે સંભાળતા હતા એ તમામ પ્રકારની કામગીરી હવે સત્તાધીશોના ખંભે આવશે અને માર્કેટિંગ યાર્ડમાં ઘણી વખત એવું બનતું હોય કે કોઈ વેપારી ફરાર થઈ જતા હોય પેમેન્ટ બાકી હોય ન હોય એવી દરેક કામગીરી અમે સંભાળતા હોઈએ છીએ અને ત્રણ વર્ષની અંદર કોઈ કમિશન એજન્ટનો એક રૂપિયો અમે જવા નથી દીધો દરેક વેપારીને અમે સમજાવી અને માર્કેટિંગ યાર્ડમાં જે લાવી અને બધાનું પેમેન્ટ ટોટલ અમે પૂરું કરી દીધું હતું પણ હવે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા વાત જે અણે વહેતી કરવામાં આવી છે કે દલાલ મંડળનું વિસ્તરણ કરવામાં આવશે તો પેમેન્ટની પણ ટોટલ જવાબદારી છે એ સત્તાધીશોને છે રહે છે એટલે વધુ પડતી વાત વણશે નહીં એના માટે થઈ અને મારા અંગત પારિવારિક પ્રશ્નોને લઈ હું સમય પણ ન આપી શકતો હોવાના કારણે અત્યારે અમે રાજીનામું આપેલ છે જે રાજીનામું આપ્યું છે અને ખાસ કરીને એ કહી શકાય કે અત્યાર સુધી આપ કોઈ પણ પ્રશ્ન હોય તો દલાલ મંડળ સાથે જઈને રજૂઆત કરતો હતો પરંતુ હવે શું લાગે છે વેપારીઓ મજૂરોનો કોઈ પ્રશ્ન હશે કોઈ એક વ્યક્તિ જઈને રજૂઆત કરશે તો તેને ચોક્કસપણે કહી શકાય ન્યાય મળશે કે તેમાં ક્યાંક ને ક્યાંક કહી શકાય કે કમી રહી જશે સો એક વ્યક્તિ જઈને રજૂઆત કરે અને આખું કમિશન એજન્ટ એસોસિએશન જઈને રજૂઆત કરે એમાં ઘણો ફરક હોય છે દરેક પ્રશ્નોમાં નિવારણ કરવા માટે દલાલ મંડળ અત્યાર સુધી સક્ષમ હતું નાના નાના પ્રશ્નો અમે ઓફિસ સુધી ન જવા દેતા નાના જે માર્કેટયાર્ડના અમુક બનાવો બનતા હોય એમાં અમે અંગત રસ લઈ અને જે પરિપૂર્ણ કરતા અને માર્કેટિંગ યાર્ડમાં કામગીરી ચાલુ રહીએ એવી મહેનત અમે કરતા પરંતુ અત્યાર સુધીમાં અમને જે ટાર્ગેટ